subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. Jai Sri Krishna. કંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બાળ મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 તમારો અને મારો બંનેનો ફેવરિટ વિષય એટલે કે ચિત્રકલા. તો ચિત્રકલામાં આપણે આજે ભણીશું આગળ શું, તો કે આપણે આ છેલ્લે કરેલું હતું, બરાબર છે, આ રંગોળી આપણે છેલ્લે એટલે કે પેપર ક્રાફ્ટિંગ બનાવેલું હતું. હવે એની આગળ એટલે કે આ ચિત્ર જેમાં આપણે ભાત ચિત્ર એટલે કે રંગોળી આપણે કહી શકીએ એને, રંગોળીનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા સૂચના જોઈ લઈએ. આ પ્રકારના 9 ટપકાથી રંગોળી દિવાળીમાં તમારા ઘર આંગણામાં બનાવો, તેમાં અબીલ ગુલાલ અને ફૂલો કે રેતીનો રંગ પૂરી સુંદર બનાવો. ડાબી બાજુએ સમચોરસ 9 ટપકા મૂકીને મૂકી ચોરસ રંગોળીની ભાત દર્શાવી છે, તેમાં સુંદર રંગ પૂર્ણ કરેલ છે, તેનો અભ્યાસ કરો. જમણી બાજુએ 9 ટપકા મૂકી ચોરસ અપૂર્ણ રેખા, અપૂર્ણ રેખા એટલે કે પૂર્ણ ન થયેલી હોય તેવી રેખાઓ, અપૂર્ણ રેખાઓમાં રંગોળીની ભાત દોરેલી છે. તમે આ રેખાકૃતિને પૂર્ણ કરી તેમાં સુંદર રંગ પૂર્ણ કરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા તો પેસ્ટલ કલરનો ઉપયોગ કરવો. તો પહેલા બાળ મિત્રો, આપણે એને સરસ મજાની ભાત તૈયાર કરશું, બરાબર છે. તો એ ભાત તૈયાર કરવા માટે હું તો અહીંયા સીધી બ્લેક પેન જ નો યુઝ કરું છું. તમે પણ હવે થોડા મોટા થઈ ગયા છો, પરંતુ તમને કોઈને સીધી બ્લેક પેનનો યુઝ કરતા ન આવડે અથવા તો સ્કેચ પેનનો સીધો યુઝ કરતા ન આવડે, તો તમે મમ્મીની મદદ લઈ અને સરસ મજાનું પેન્સિલ દ્વારા અથવા તો સ્કેચ પેન દ્વારા આ રંગોળી પૂર્ણ કરી શકો છો, બરાબર છે. તો પહેલા આપણે અહીં સ્કેલ અને બ્લેક પેનની મદદ જોશે. જો તમે બ્લેક પેન યુઝ નથી કરવાના તો આપણે પેન્સિલની પણ અહીં મદદ લઈશું, બરાબર છે. હું અહીં બ્લેક પેનથી જ પૂર્ણ કરું છું. તો પહેલા તમારે આમાં બધા જ દીવડા આપણે પૂર્ણ કરી લેશું. તો દીવડા પૂર્ણ કરવા માટે આ રીતના એક એક દીવડાને આપણે પૂર્ણ કરી લઈએ. બ્લેક પેનનો ઉપયોગ હું અહીં એટલે કરું છું બાળમિત્રો કે જેથી કરીને આપણી રંગોળી છે એ અડધી હતી એવું કોઈને દેખાય નહીં. તમે જુઓ છો આ દીવડો એકદમ વ્યવસ્થિત અને સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર. એવી જ રીતે આપણે રંગોળી પણ કમ્પ્લીટ કરી લેશું. આપણે બંને રંગોળી આજે જ કમ્પ્લીટ કરીશું બાળમિત્રો. આ મુજબ સરસ રીતના તમારે આને પૂર્ણ કરવાની છે. હળવા હાથે પૂર્ણ કરજો, કારણ કે આપણે પાછળ પેપર ક્રાફ્ટિંગનું પેપર પણ લગાવેલું છે. તેથી આ મુજબ કરી લેવાનું રહેશે. આવી જ રીતે તમારે આખા બધા જેટલા શેપ છે એ બધા શેપને પૂર્ણ કરવાનું. બાજુની રંગોળીમાં ખાસ જોતું જવાનું છે કે તમારાથી કોઈ વધારે ભૂલ કંઈ થતી નથી ને તેનું, બરાબર છે. તેને ખાસ તમારે જોઈ લેવાનું રહેશે. પછી આપણે આમાં સરસ મજાના રંગીન કલર પણ પૂરી લેશું, બરાબર. એ પહેલાં આપણે દીવડા પણ આપણે પૂરા કમ્પ્લીટ કર્યા નથી તે પણ આપણે કરી લઈએ. જો લાગે છે સરસ, હજી તો અડધી જ રંગોળી આપણી કમ્પ્લીટ થઈ છે, તો પણ કેટલી સરસ લાગે છે. તમારી ઘરે દિવાળીમાં પણ તમે આ રંગોળી કરી શકો છો. હવે અહીંયા પણ આપણે પૂર્ણ કરી લઈએ અને અહીંયા પણ પૂર્ણ કરી લઈએ. એવી જ રીતે અહીંયા પણ પૂર્ણ કરી લઈએ અને અહીંયા પણ પૂર્ણ કરી લઈએ. હવે પછી તો કે અને આપણે આ મુજબ જ કમ્પ્લીટ કરી લેશું. જે અંદર પણ દીવડા છે પણ એમાં કોળિયાનો કલર છે તે આપણે અલગ
શેપ છે તે આપણે અલગ આપેલો છે, એટલે કે આમાં ત્રિકોણ આકાર પણ નો સમાવેશ પણ થાય છે. જો થઈ ગઈ આપણી રંગોળી સરસ મજાની કમ્પ્લીટ બરાબર. હવે આપણે વચ્ચેનું જે છે તે બનાવવાનું છે. તો આ ટપકાથી આ ટપકા સુધીનું માપ, ત્યારબાદ આ ટપકાથી આ ટપકા સુધીનું માપ, ત્યારબાદ આ ટપકાથી આ ટપકા સુધીનું માપ, અને છેલ્લે આ ટપકાથી આ ટપકા સુધીનું. આ રીતના કરશો એટલે એમાં છે તેવી જ સરસ મજાની રંગોળી આપણે પણ અહીં કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે આમાં પેન્સિલ કલરનો ઉપયોગ કરીશું. તો પેન્સિલ કલર પૂરવા માટે હું પણ મારા પેન્સિલ કલર લઈ લઉં. હવે આપણે શું કરવાનું છે તો કે રેડ કલર. તો રેડ કલરમાં મારે થોડોક પ્રોબ્લેમ છે એટલે હું એને સરસ મજાનો કરી લઈશ. શાર્પનર દ્વારા હું એને સરસ મજાની પેન્સિલથી અણી કાઢી અને શાર્પનર કરી અને સરસ કરી લઈશ. હવે એનું સ્ટેન્ડ છે મારી પાસે, એ લગાવી લો જેથી કરીને તમને પાછળનો એરિયો દેખાય. હવે લેશું આપણે પેન્સિલ સ્કેલ. આ રીતના સ્કેલ દ્વારા જ આપણે રંગ પૂરીશું. કોડિયાના નીચેના ભાગમાં બધામાં કેવો રંગ છે? રેડ. તો આ રીતે એમાં રેડ કલર પૂરી લેશું. બરાબર છે. આજ મુજબ પૂરી લેવાનો રહેશે. હવે એવી જ રીતે તમે પેન્સિલ વગર પૂરો તો પણ તમારે આ રીતે જ પૂરવો. પણ જો સ્કેલ રાખશો તમે તો સ્કેલનો ઉપયોગ એ છે કે સ્કેલ રાખેલી હશે તો તમારા કલરને સપોર્ટ રહેશે. તમે સ્કેલ આવી રીતના ધીમે ધીમે હલાવતા જશો તો તેમાં આગળ આગળ રંગ પૂરાતા જશે બરાબર, અને બહાર નીકળવાની સંભાવના ઓછી રહેશે. જો પૂરાઈ ગયો સરસ મજાનો. એવી જ રીતે અહીંયા પણ આપણે એમનેમ જ પૂરીએ છીએ. જો એમનેમ પૂરો તો પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમારો રંગ છે તે ખરાબ ન થઈ જાય. એનું થઈ ગયું સરસ. ત્યારબાદ હવે બીજો પાર્ટ છે તેમાં પણ પૂરી લેશું. આવી રીતે હળવે હળવે પૂરીશું. આ રીતે બરાબર છે. હવે આપણે દીવડામાં રંગ પૂરાઈ ગયો છે. હવે એના અંદરના દીવડાઓ છે તે ભાગમાં આપણે રંગ પૂરવાનો છે. તો આ રીતના તેમાં પણ આપણે રંગ પૂરી લઈએ. બરાબર. આ રીતના એમાં રંગ પૂરાઈ જાય પછી આપણે હવે રેડ કલર ક્યાં છે તો કે આ એરિયામાં, એટલે કે આ ભાગમાં. તો એમાં પણ આપણે ધીમે ધીમે રેડ કલર પૂરી લેશું. બરાબર છે. આ રીતના હળવા હાથે પૂરવાનું છે. વધારે વજન આપવાનું નથી. જો વધારે વજન આપશો તો તમારો રંગ છે તે ખૂબ જ ખરાબ થઈ જશે અને બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખજો બાળમિત્રો. જો રંગ બહાર નીકળશે તો પણ તમારું ચિત્ર ખરાબ લાગશે. આપણી રંગોળી ખૂબ જ સરસ દેખાય છે, જોવો છો ને બાળમિત્રો. અમુક એરિયામાં તમને એવું લાગે છે કે આછો રંગ પૂરાયો છે, પરંતુ આગળના ચિત્રને લીધે ત્યાં એવો એ રીતના રંગ પૂરાય છે. બરાબર છે. હવે પછી યલો રંગ લેશું. યલો રંગ ક્યાં ક્યાં છે તો કે દીવાની દિવેટમાં, એટલે કે એની જે વ્હાઈટ છે દીવાની એમાં યલો રંગ આપેલો છે. તો પહેલા આપણે એમાં જ યલો રંગ પૂરી લઈએ. આ મુજબ બધા જ બધી જ વ્હાઈટ છે એ બધી કમ્પ્લીટ કરી લેશું.
આ રીતે. ત્યારબાદ આપણે કયો રંગ લેવાનો છે? હજી યલો રંગ આપણે બાકી છે, એટલે કે આ ભાગમાં. આ રીતના સરસ મજાનો હળવે હળવે રંગ પૂરો તો ખૂબ જ સુંદર લાગે. પછી હવે છે ગ્રીન કલર, તો ગ્રીન કલર લઈ લેશું. હવે ગ્રીન કલર ક્યાં પૂરવાનો છે? તો કે ગ્રીન કલરને આપણે આ રીતે એની ચારે દિશાઓમાં પૂરી લેશું. એક જ સરખા પોર્શનમાં પૂરશો બાળ મિત્રો, તો ખૂબ જ સરસ રંગ પૂરાશે. તમે થોડી વાર આ રીત આ બાજુ ફેરવો અને થોડી વાર આ બાજુ ફેરવો, તો જેથી કરીને તમારો રંગ છે તે ખૂબ જ ખરાબ દેખાશે. બરાબર છે? આ રીતના પહેલા આઉટલાઈન કરી લેવી, જેથી કરી તમારો કલર બહાર ન નીકળે. પાછળનો ભાગને લીધે આપણે થોડો કલર પૂરવામાં પ્રોબ્લેમ પડે છે, પરંતુ ઇટ્સ ઓકે, કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે અહીંયા વચ્ચે પણ પૂરી લઈએ. હળવા હાથે જ રંગ પૂરવાનો છે, બહુ વજન દઈને રંગ પૂરવાનો નથી. હવે કયો કલર છે બાળકો? તો હવે તો સરસ મજાનો રંગ આવ્યો. કયો છે? બ્લુ કલર. તો બ્લુ કલર લઈ અને એને આપણે આ રીતે હળવે હળવે પૂરીશું. એક જ સરખા હાથે પૂરવાનો છે એવું લાગે તો સહેજ શું કરી લેવાનું? શાર્પનર. એટલે આપણો રંગ કેવો પૂરાય? સરસ રંગ પૂરાય. આ રીતના શાર્પનર કરી લેવાનો અને પછી આ મુજબ હળવે હળવે આગળ આગળ નીકળતું જવાનું. જોવાનું બાળ મિત્રો કે બીજા જે એરિયો છે તેમાં ન જતો રહીએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે સ્કાય કલર એટલે કે જે વાદળી કલર છે તે પૂરો, તો પણ તમારું ચિત્ર ખૂબ જ સુંદર લાગશે. યલો કલરમાં વહી જશે તો એમાં કેવો રંગ થઈ જશે? ગ્રીન રંગ. એટલે યલોમાં જવા દેવાનો નથી. જો કદાચ ને ભૂલ થઈ વહી જાય તો એમાં રંગ બદલાઈ જશે અને દીવાની બદલે બીજું જ કંઈક થઈ જશે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું. બરાબર છે? જો બાળ મિત્રો, આપણી આ રંગોળી છે સરસ મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આ બાજુ જે બીજી રંગોળી છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ. તો બીજી રંગોળી છે તેમાં પણ આપણે આઉટલાઈન આ જ મુજબ કરીશું. જે આપણે આગળની સૂચના વાંચી હતી એ જ મુજબની સૂચના આમાં પણ લખેલી છે. આ રીતના પૂર્ણ કરવાની છે. આ રીતના પહેલા દીવો આખા કમ્પ્લીટ કરી લો, પછી એની અંદરની સાઈડ એટલે કે જે સાઈડમાં બાકી છે તે સાઈડને પણ કમ્પ્લીટ કરી લો. વચ્ચે કેવું બને છે? સરસ મજાનું ચોરસ. આ મુજબનું ચોરસ બનાવી લો. દીવા બધા કમ્પ્લીટ થઈ ગયા છે ઓલમોસ્ટ, અને આપણી રંગોળી પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવી છે. એમાં વચ્ચે હવે આપણે શું કરવાનું બાકી છે? ચાલો, કોણ મને કહેશે આમાં કઈ વસ્તુ આપેલી નથી? તો કે આપણે આમાં દીવાની જે વ્હાઈટ હોય એટલે કે દિવેટ હોય તે આપણે આપેલી નથી, એટલે એ આપણે અહીંયા ડ્રો કરવાની રહેશે. ડ્રોઈંગ તો સરસ મારી જેમ બધાને આવડે જ છે, પેન્સિલ દ્વારા કરીએ એટલે કાંઈ ભૂલ ન થાય. આ ટપકા સુધી લેવાનું છે. બરાબર છે? તો અહીંયા વચ્ચેના ગાળામાંથી આ રીતના અને અહીંથી આમ થઈ ગયું. હવે આમાં પણ આપણે એ જ મુજબ કરીશું.
બધી વાત સરખી નહીં થાય, કારણ કે આપણે કોમ્પ્યુટર મશીન નથી એટલા માટે. આ મુજબ બરાબર છે. હવે પછી આપણે એમાં બીજી વાઇટ પણ આપણે કમ્પ્લીટ કરીશું. તો એમાં બીજી વાઇટો છે એટલે કે અંદરની વાઇટ, એ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો એમાં તો એમનામ જ કોઈ પણ માપ વગર જ ન છે, કારણ કે એમાં આગળ જે ક્યાંય આપણે આ વચ્ચેનો જે ભાગ છે આપેલો, એમાં જ આપણે આ રીતના બનાવવાની છે. હવે આપણે એમાં સરસ મજાની બ્લેક પેન ફેરવી દેશો, આપણે જે બનાવેલી વાઇટ છે એમાં. બરાબર, આ તો ભૂલ ન પડે એટલા માટે આપણે સીધો પેન્સિલથી, સીધી પેનથી નહોતું કર્યું અને પેન્સિલથી કર્યું હતું. બરાબર છે, હવે તો આપણે દોરી લીધું એટલે હવે આપણે ભૂલ પડે નહીં. હવે આપણી પાસે ઇરેઝર હોય ને બાળકો, એનાથી આને શું કરી દેવાનું છે, ઇરેઝ. એટલે આપણું જે ઇરેઝર વાળો ભાગ છે, અલો પેન્સિલ વાળો ભાગ છે, તે ભૂસાઈ જાય અને આપણું પરફેક્ટ જે આપણી રંગોળી છે એ લાગે. જો હવે ક્યાંય જ કોઈ વસ્તુ બાકી નથી, આપણે ફરીથી પેન્સિલ કલર લઈએ અને ફરીથી એને રંગ પૂરીએ. હવે રંગ પૂરવા માટે સરસ મજાના આમાં શેડ આપેલા છે, તો આપણે પણ એ જ મુજબના શેડ કરીશું. રેડ અને ઓરેન્જ કલર પહેલાં લઈશું એટલે એમાં દીવા આપણે સરસ કમ્પ્લીટ કરી લઈએ. તો રેડ કલર છે એને શાર્પનર કરી લઉં હું શેડ. હું હવે આ રેડ કલર છે એને આ રીતના ઘાટો ઘાટો પહેલાં પૂરી લેવાનો છે. ઘાટો રંગ પૂરી લો, પછી થોડો થોડો આછો આછો પૂરવાનો છે એટલે આ મુજબ. બરાબર છે, પછી એમાં યલો રંગનો થોડો તડકો દેવાનો અને પછી દેવાનો ઓરેન્જ રંગનો તડકો. એટલે તમને આ મુજબના ત્રણ શેડ જોવા મળશે. અહીંયા છે ત્યાં તો એકદમ ઘાટો પુરાઈ જ જાવો જોઈએ. બરાબર છે, જો આ જ મુજબ તમારે ચારે ચાર પ્રકારના જે દીવડા આપને આપેલા છે એ ચારે ચાર દીવડામાં તમારે આ જ રીતે રંગ પૂરવાનો રહેશે. પહેલાં કેવો, એકદમ ઘાટો, પછી એકદમ આછો આછો આછો, જેથી કરીને આપણે એમાં યલોનો તડકો આપી દઈએ અને પછી આપી દઈએ આપણે સરસ મજાના ઓરેન્જનો પણ, એટલે એમાં આપણે આપણા શેડ દેખાય. જો દેખાય છે ને સરસ મજાનો. પછી એવી જ રીતે ફરીથી અહીંયા એટલે કે આ બે દીવડા, પહેલાં એકદમ કેવો ઘાટો. અને કદાચ ને તમારે આ મુજબ ન કરવું હોય બાળકો, તમને ન ઈચ્છા હોય, તમને ન ગમતું હોય, ન આવડતું હોય, તો તમે આમાં જે કલર મેઇન આપેલો છે ઉપરના એ જ રીતે તમે આમાં કલર પૂરી શકો છો. બરાબર છે, એમાં કોઈ જ પછી શકાય નથી અને તમે પૂરશો તો તમને કોઈ પણ પ્રકારની બાંધછોડ પણ કરવામાં આપશે નહીં. હવે જે છેલ્લો દીવડો છે તે આ રીતે પહેલા ઘાટો, પછી કેવો એકદમ આછો આછો, અને પછી યલો એકદમ આછો. બરાબર છે, આ મુજબનો. પછી હવે લેશું કેવો, તો કે ગ્રીન અને પેરોટ. તો ગ્રીન અને પેરોટ લઈ અને શું કરવાનું છે, તો કે અહીંયા એકદમ ઘાટો ગ્રીન બધા જ ખૂણાઓમાં, પછી એકદમ આછો ગ્રીન, એટલે એમાં આપણે પેરોટ મિક્સ થશે. બરાબર, પેલા કેવો એકદમ ઘાટો ગ્રીન. એવું લાગે તો બાળકો સ્કેલનો ઉપયોગ કરીશું, એટલે કે તમારો જે કલર છે તે એ જ એરિયામાં રહે અને બહાર ન જાય એમ. બરાબર છે, આ રીતે, અને પછી એકદમ સાવ એટલે સાવ આછો ગ્રીન. હજી આપણે એમાં પેરોટ કરશું એટલે સરસ લાગશે.
આ રીતના પહેલા આ રીતે અહીં મેં બધા જ માં ગ્રીન રંગ પૂરી દીધો છે, બરાબર છે. હવે આપણે એમાં પેરોટ કલર લઈ અને તેને આ રીતના શેડ આપીશું. જોજો રંગ બાળકો, જોજો રંગ બહાર ન નીકળી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આ જ રીતે આપણે કરી લેશું, બરાબર. પછી હવે આપણે કયો રંગ લેશું? ફરીથી લાલ, પીળો અને કેસરી, ત્રણે ત્રણ રંગ લઈ લેશું. હવે એમાં શું કરવાનું છે તો કે નીચેની સાઈડ છે ત્યાં તમારે રેડ કલર છે. કેવો છે? રેડ કલર, બરાબર છે. પછી ઉપરની સાઈડે થોડો કેવો આવશે? ઓરેન્જ રંગ. આ રીતના પહેલા નીચેથી રેડ રંગ કરી લેશું, પછી ઉપરની સાઈડ રેડને હવે છોડી દઈએ, ઉપરની સાઈડ હવે આવશે ઓરેન્જ રંગ. ઓરેન્જ અને યલો બંને મિક્સ થશે એટલે એને બેને એ રીતના આપણે તમે પૂરી લો તો પણ ચાલશે. આને શેડ કરે પાડેલા કહેવાય છે બાળમિત્રો. શેડ કરવા એટલે શું? તમને કોઈ પૂછે તો તમે આ રીતના એને બતાવી શકો છો કે આને શેડ કર્યા કહેવાય, કે જેમાં તમારે બે કે ત્રણ કલરથી તમે ચિત્રને ખૂબ જ એટ્રેક્ટિવ બનાવી શકો તે, બરાબર. હવે યલો રંગ લઈ અને તમે આવી રીતના યલો કલર પણ પૂરી શકો છો, બરાબર. હવે દીવાની જે વ્હાઈટ છે એટલે કે જ્યોત છે દીવાની, તે જ્યોતમાં પણ આપણે કેવો પૂરીશું? યલો કલર. પછી હજુ એક આપણે રીત શીખવાની છે કે જે આમાં દેખાય છે. હવે તમને બાળકો આમાં આખામાં યલો રંગ જ પૂરવાનો છે, પરંતુ અહીંયા જ્યાં વચ્ચેનો જે ભાગ છે ત્યાં તમારે આ રીતના પૂરી દેવાનો છે. બરાબર. હવે તમારે એમાં પર્પલ કલર લેવાનો છે, એટલે કે કેવો કહેવાય આને? જાંબલી કલર. જાંબલી કલર લઈ તમારે આ મુજબનું ઘાટું, પછી કેવું? એકદમ આછું. અહીંયા પણ એ જ રીતે પેલા ઘાટું અને પછી કેવું? એકદમ આછું. બરાબર. આ રીતને ધીમે ધીમે રંગ પૂરવાનો છે. આ રીતના હળવે હળવે રંગ પૂરાઈ જાય એટલે પછી આપણે બુકને આ રીતે ટર્ન કરતા જશું અને રંગ પૂરતા જશું. હવે આપણે આ રીતના ચિત્ર આપણું જે રંગોળી છે તે આપણી પૂર્ણ કરી લેશું. તમે જુઓ છો બાળમિત્રો કે જે આપણે અહીંયા બાજુમાં જે રીતે રંગોળી આપેલી છે તે જ મુજબ આપણે પણ અહીં કમ્પ્લીટ કરી લીધી છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.